ઉદાહરણ 14. R1 અને R2 ત્રિજ્યાવાળા સાબુના બે પરપોટા એકત્રિત થઈને R ત્રિજ્યાવાળો એક પરપોટો રચે છે. જો વાતાવરણનું દબાણ P અને સાબુના દ્રવ્યનું પૃષ્ઠતાણ T હોય તો સાબિત કરો કે P (R1³ + R2³ - R³)=4T (R²-R1²-R2²). આ ક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે તેમ ધારવાનું છે. ઉકેલ: પહેલા પરપોટાની અંદરનું દબાણ P1 = P + 4T/R1. બીજા પરપોટાની અંદરનું દબાણ P2 = P + 4T/R2. અને સંયુક્ત પરપોટાની અંદરનું દબાણ P3 = P + 4T/R. અત્રે P = દરેક માટે બહારનું દબાણ વાતાવરણનું દબાણ જે સમાન છે. જો આ ત્રણ પરપોટાના કદ અનુક્રમે V1, V2 અને V3 હોય તો V1 = 4.3 π R1³, V2 = 4.3 π R2³, V3 = 4.3 π R³. અત્રે તાપમાન અચળ છે. બોઇલના નિયમ મુજબ P1 V1 + P2 V2 = P3 V3 માટે P1 V1 + P2 V2 = P3 V3 માટે P + 4T/R, (4T)/R³ = 4.3 π R³ માટે 4.3 π P × R1³ + R2³ - R³ = 4T (R²+R1²-R1²). P (R²+R2³-R2²)